પણ કામ થઈ રહ્યું છે, થઈ રહ્યું હતું, થઈ જશે, થઈ ગયું છે. આવી જ્યારે આપણે ભાવનાઓ વ્યક્ત કરવી છે તો ત્યારે આપણે ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું એ તમારે જાણવું હોય તો વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી. આજે આપણે અવાજ શબ્દોને વાક્યમાં કેવી રીતે વાપરવાના તે જોશું. સો લેટ્સ બિગિન. કોઈ કામ થઈ રહ્યું છે, જેમ કે અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે, રોડ રિપેર કરવામાં આવી રહ્યો છે, એટલે કોઈ જે કામ છે જે અત્યારે ચાલી રહ્યું છે એને જ્યારે આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો આપણે ઇઝ બીંગ અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરવાનું. જેમ કે અંગ્રેજી શીખવવામાં આવી રહ્યું છે એટલે અંગ્રેજી માટે તો ઇંગ્લિશ, એના પછી આજે આવી રહ્યું છે, આવી રહ્યું છે એના માટે આપણે વાપરવાનું ઇઝ બીંગ. અને શું શું આવી રહ્યું છે તો શીખવવામાં, શીખવવાને શું કહેવાય? ટીચ. તો એનું ત્રીજું રૂપ ટીચ. તો આપણું વાક્ય બનશે ઇંગ્લિશ ઇઝ બીંગ ટોટ. એવી જ રીતે રોડ રિપેર કરવામાં આવી રહ્યો છે, રોડ એટલે તો રોડ, રસ્તો, રોડ. એના પછી આવી રહ્યો છે એટલે ઇઝ બીંગ, અને શું આવી રહ્યું છે, શું કરવામાં આવી રહ્યો છે, રિપેર. ઇઝ બીંગ રિપેર્ડ, રોડ ઇઝ બીંગ રિપેર્ડ. કામ થઈ રહ્યું હતું, ભૂતકાળમાં થઈ રહ્યું હતું, વોઝ બીંગ અને એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. ભોજન પીરસવામાં આવી રહ્યું હતું, ભોજન એટલે ફૂડ. આવી રહ્યું હતું વોઝ બીંગ પીરસવામાં ક્રિયાપદ સર્વ, પીરસવું એટલે સર્વ, એનું ત્રીજું રૂપ સર્વ્ડ. તો આપણું વાક્ય થશે ફૂડ વોઝ બીંગ સર્વ્ડ. તેમને ધક્કો મારવામાં આવી રહ્યો હતો, ધે વર બીંગ પુશ્ડ. કામ થઈ જશે, કામ થઈ જશે એટલે કે ભવિષ્યકાળમાં થવાનું છે. તો વિલ બી અને એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. કામ કરવામાં આવશે કે થઈ જશે, હવે આપણે થઈ જશે કે આવશે એના માટે શું વાપરવાનું છે, વિલ બી. કામ માટે વર્ક, કરવામાં એટલે કરવું એટલે ડુ, એનું ત્રીજું રૂપ ડન. કામ એટલે વર્ક, વર્ક વિલ બી ડન. નવો ડ્રેસ સીવડાવાશે, ન્યુ ડ્રેસ વિલ બી સ્ટિચ્ડ. નવો ડ્રેસ એટલે ન્યુ ડ્રેસ સીવડાવાશે એટલે સીવડાવવાનું કામ છે એ પૂરું થઈ ગયું હશે એટલે વિલ બી, અને સીવડાવવું સીવવું માટે સ્ટિચ નું ત્રીજું રૂપ સ્ટિચ્ડ. કામ થઈ ગયું છે તો હેવ અથવા હેઝ બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. જેમ કે ટિકિટ બુક થઈ ગઈ છે, ટિકિટ બુક કરવાનું કામ થઈ ગયું છે, થઈ ગઈ છે, થઈ ગઈ છે માટે હેઝ અથવા હેવ બીન. હવે ટિકિટ છે સિંગ્યુલર છે એટલે આપણે હેઝ બીન વાપરશું, એક વચનમાં હેઝ બીન આવે, બહુવચનમાં હેવ બીન આવે. પછી બુક, બુક માટે બુક તો ઇંગ્લિશ વર્ડ જ છે, બુક નું ત્રીજું રૂપ થશે બુકડ. ટિકિટ્સ હેવ બીન બુકડ. હવે મેં અહીંયા ટિકિટ ને બહુવચન લીધું છે એટલે હેવ બીન. જો એક વચન રાખ્યું હોય તો આપણે એને હેઝ કરવું પડે. ગુજરાતીમાં ટિકિટો આપણે નથી જનરલી કરતા. ભોજન પીરસવામાં આવ્યું છે, ભોજન એટલે ફૂડ. હેઝ બીન સર્વ્ડ, પીરસવામાં સર્વ્ડ. કામ થઈ ગયું હતું, જેમ કે કારનું સમારકામ કરવામાં આવ્યું હતું એટલે કામ છે જે ચાલુ પણ થઈને પૂરું ક્યારનું થઈ ગયું છે. હેડ બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. કારનું સમારકામ કરવામાં આવ્યું હતું, કોનું સમારકામ કરવામાં હતું, કાર એટલે વાક્યની શરૂઆત કાર. કરવામાં આવ્યું હતું, કરવામાં આવ્યું હતું એટલે હેડ બીન. સમારકામ એટલે રિપેર, રિપેર નું ત્રીજું રૂપ થશે રિપેર્ડ. તો ધ કાર હેડ બીન રિપેર્ડ. તેને બોલવા માટે કહેવામાં આવ્યું ન હતું, તેને એટલે હી. હવે આ નકારાત્મક છે તો હેડ નોટ બીન, હેડ બીન નોટ નહીં, હેડ નોટ બીન. હી હેડ નોટ બીન આસ્ક્ડ ટુ સ્પીક, બોલવા માટે કહેવામાં આવ્યું ન હતું. હી હેડ નોટ બીન આસ્ક્ડ ટુ સ્પીક. કામ કરવામાં આવશે એવું જ્યારે આપણે કહેવું છે તો તાઇ વિલ હેવ બીન અને એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. આવતીકાલ સુધીમાં પુસ્તક વાંચી લેવામાં આવશે,
આવતીકાલ એટલે બાય ટુમોરો. પણ આપણે આપણું વાક્ય બાય ટુમોરો થી નહીં ચાલુ કરીએ, કારણ કે આપણી પાસે આ પુસ્તક છે એનાથી આપણે ચાલુ કરવું પડે. એટલે ધ બુક વાંચી લેવામાં આવશે, કામ કરવામાં આવશે, એટલે વિલ હેવ બીન. બુક વિલ હેવ બીન પછી ક્યાર સુધીમાં એને શું કર્યું હશે? કાલ સુધીમાં એને શું કર્યું હશે? વાંચી લેવામાં આવ્યું હશે. વાંચવા માટે રીડ એનું ત્રીજું રૂપ પણ સ્પેલિંગ રીડ જ થાય, બોલાય રેડ. ધ બુક વિલ હેવ બીન રેડ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં, બાય ટુમોરો. પાર્ટી 10 વાગ્યા સુધીમાં પૂરી થઈ ગઈ હશે. પાર્ટી વિલ હેવ એન્ડેડ બાય 10 o'clock. હવે જે કોઈ કામ કરવામાં આવે એટલે જનરલી એ કામ થતું હોય છે તો ત્યારે આપણે કહેવાનું ઈઝ, અને એના પછી આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરવાનું. ખેતરમાં ઘઉં વવાયા છે, આ જે વાવવાનું કામ છે કરવામાં આવે છે એટલે ઈઝ. હવે વવાયા, વાવવાને કહેવાય સો, તો સો નું ત્રીજું રૂપ થાય સો, સોડ, સો. એટલે આપણું વાક્ય બનશે વીટ ઇઝ શોન ઇન ધ ફિલ્ડ. હવે આપણે ખેતરમાં, આપણી ગુજરાતીમાં વાક્ય ચાલુ થયું છે પણ ખેતરમાંથી આપણું ઇંગ્લિશનું વાક્ય નહીં ચાલતા, કારણ કે શું વવાયું છે? ઘઉં. એટલે આપણે ઘઉં એટલે કે વીટ થી વાક્ય આપણું ચાલુ કરવું પડે. તેના પર ચોરીનો આરોપ છે, હી ઇઝ ચાર્જ્ડ વિથ થેફ્ટ. ચોરીનો આરોપ, ચાર્જ્ડ વિથ થેફ્ટ. આરોપ એટલે અહીંયા ચાર્જ્ડ અને ચોરી એટલે થેફ્ટ. હવે કોઈ કામ કરવામાં આવ્યું એટલે કામ થઈ ગયું છે એ જયારે આપણે કહેવું છે તો વોઝ અને એના પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. છોકરાને માર મારવામાં આવ્યો, મારવામાં આવ્યો એટલે વોઝ, અને માર માટે એકચ્યુઅલી માર અને મારવામાં, માર મારવામાં એક સાથે આપણે લઈ શકીએ છીએ બીટ, તો એનું થશે બીટન. ધ બોય વોઝ બીટન. જમવાનું બની ગયું હતું, ફૂડ વોઝ કુક્ડ. અચ્છા, બની ગયું એટલે ડન આપણે ના કહી શકીએ, કારણ કે જમવાનું છે રાંધ્યું હોય, રાંધ્યું હોય એટલા માટે આપણે કુક નું ત્રીજું રૂપ કુક્ડ લીધું. નહીં તો બની ગયું હતું તો હેપન્ડ પણ કરી શકે, પણ ના, જયારે જમવાનું રસોઈ ખાવાની વસ્તુની વાત હોય ત્યારે આપણે હંમેશા કુક્ડ નો ઉપયોગ કરીએ છીએ. તો તમને આટલી સિચ્યુએશન ખબર પડી ગઈ કે આમાં આપણે કેવી રીતે બોલવાનું છે. તો આ જે ત્રણ વાક્યો છે એનું ટ્રાન્સલેશન કરી અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મોકલાવી દેજો. સાથે સાથે જ આપણા વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે ને શેર કરો, અને એમને પણ કહો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું. મળીએ તો પછી આવા જ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે આવતા સોમવારે. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય, ટેક કેર.